भाजपनी जनसंपर्क सभानुं आयोजन करवामां आव्युं। भाजप उम्मीदवार स्वरूपजी ठाकुरने लईने અલ્પેશ ઠાકોરે निवेदन आप्युं छे। સ્વરૂપજીને ઊભા કરીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ ભૂવો સાચો છે, ભૂવો આપણા મલકનો છે, તમારો દીકરો છે, તમે બધાએ સ્વરૂપજી ઠાકોરને આશીર્વાદ આપજો તેવી અપીલ તમામ લોકોને કરવામાં આવી। બીજી ફરીથી તમને આ એની એ જ વાત પરથી કર દઉં, ક્યાં ભૂવો સાચો છે। आप भूओ इमोशनल कार्ड नहीं खेलते बेचारो, बड़ा भूओ हाथो से आने माता हाची आवे एक बार जोरदार। अरे भूओ अपना मतलब जोर से तमारो दिक्रो छे, तमारो दिक्रो छे ने बोलता ओछो आवड़े पर तमारा कापा में पाछो नहीं पड़े एनी खातरी हूँ आपू। અને આ જ બાબતે વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે, જેઓ વાવ વિધાનસભા ચૂંટણી પર નજર રાખીને બેઠા છે। અલ્કેશ, જે પ્રકારે પાઘડી પોલિટિક્સમાં એક બાદ એક હવે નિવેદનો સામે આવી રહ્યા છે અને કઈ રીતે જોઈ શકાય, સાથે સાથે હવે જનસંપર્ક યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે, કેવો પ્રતિસાદ ત્યાં મળી રહ્યો છે? અલ્પેશ ઠાકોરે પણ ત્યાંથી નિવેદન આપ્યું છે કે સ્વરૂપજી ભૂવા સાચા ભૂવા છે, આપણા મલકનો ભૂવો છે, તો કયા પ્રકારની રાજનીતિ ત્યાંથી સામે આવી રહી છે? અલ્કેશ, નીતિ વાત કરવામાં આવે તો વાવ વિધાનસભાની ચૂંટણીની જે રસાકસી છે તે ખૂબ જ હવે જામી છે ને, જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ છે તે બંને ઇમોશનલ કાર્ડ ખેલી રહ્યા છે। ભાજપ દ્વારા સતત પાઘડી પોલિટિક્સ તે કરાઈ રહ્યું છે, જેને લઈને આજે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર છે તે ભાભરની જનસંપર્ક સભામાં પહોંચ્યા હતા અને તેમને ત્યાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ઉભા કરીને કહ્યું હતું કે આ ભૂવો છે તે સાચો ભૂવો છે ને, આ ભૂવો વિચારો છે, ઇમોશનલ કાર્ડ છે તે નથી ખેલતો, પણ આ ભૂવો સાચો છે ને આને પણ માતા આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે જે રાજનેતાઓ છે તે લોકોને ઇમોશનલ કરવા અપનાવી રહ્યા છે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ ભૂ આપણા મલકનો છે, તમારો દીકરો છે અને બોલતા ઓછો આવડે છે, પણ તમારા તરફ ટાપા છે એ ટાપા કરશે એની હું ખાતરી આપું છું। જો કે બધાને હાથ જોડીને તમને નિવેદન કર્યું કે આ ગરીબ વ્યક્તિ છે સ્વરૂપજી, જેને મત આપીને જીતાડજો, તમારા તમામ જે તમામ કામ કરશે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું ને સાથે સાથે જે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તેમને પણ ઇશારો કરતા કહ્યું હતું કે આ વિધાનસભાની ચૂંટણીની અંદર એકવાર જે લવિંગજી ઠાકોર છે તે નાચવા માટે મશહૂર છે તેમની પણ મણકી લેવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોને ઇમોશનલ કરવાની વાત છે તે બંને પક્ષના નેતાઓ છે તે કરી રહ્યા છે। જી બિલકુલ, થી આભાર પૂરી માહિતી માટે અલ્કેશ। અને આ સાથે હું કશું એક બ્રેક